Hello friend, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં હશો. ધોરણ 9 ગુજરાતી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2022 ફેબ્રુઆરીની કુલ ગુણ 50 છે. આવરો આદો છે પેપર તો તમે આખું પાકું કરી નાખજો અને ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાપા ક્લાસીસનું વિભાગે બધું વિભાગ બી એ બી બધું આમાં સોલ્યુશન જોઈ શકો છો. વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી થશે? માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી થશે ત્યારે ખાલી જગ્યા છે, ખોખરા ખોટાય છે, ઓળખાય છે, ઓળખાય છે. કારણો જણાવો. માંસાહારી છોડી શક્ય તે જરૂર છોડીએ, કારણ કે તે સંસ્કૃતિની દિશામાં આગળનું પગલું છે. છોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીને જીવ પડતી નથી, કારણ કે ગાંધીજીને ભય હતો કે પિતાજી દુઃખી થશે અને કદાચ માથું ઉઠશે. આગળ પદ વિવાદે પાડવું. દીકરીને હોસ્ટેલ કેવી લાગે? દીકરીનું હોસ્ટેલ કાંટાવાળી, માથાનું ટવુકા પાસે કેની વિશ્વાસ નથી, તેમાં તાલની સૂરની અને સંગીતની આવશે. નાયિકાના મનમાં સુબા ખાલી જગ્યા દ્વારિકા નગરીના છે. વિશે આપેલા વિધાન ખરા છે. કોને કહ્યું કે ખાલી હાથે મરી જવાના? તે સાસુ છે. ખરું ધોડકા ગોંદ માતાની ક્યાં? તેનો જવાબ છે ગીત લોહીની સગાઈ. તેની નવલિકા છે, નવલિકા છે. વ્યાકરણ હવે આવશે. મનોબળ, મન પ્લસ બળ અથવા સ્વાચ્છ સ્વ પ્લસ અર્થ તરફ દા ઓળખાવું. આર મારા તત્પુરુષ નવજીવન કર્મધાર્ય રેખાગેન સંજ્ઞાનો પ્રકાર જણાવો. જેમ કે કાંટામાં સસ્વત ફૂલ એનો પ્રકાર જાતિવા શકશે. વિશેષણ પકારો જેનો મારા સપનામાં આવી હરી. મારા ઉપર લીટો છે સર્વનામિક શબ્દનું નિશ્ચય વ્યાખ્યા. સર્વનામના પકાર જેનો તો નિગુણ છે એમને વિપુલ કમાણી કરી, એટલે પૂર્વવાચક નિશાના શબ્દ સ્વર અંજનો છૂટા પડવાનું. આના ઢા ઢા બોર અને મુખ્યના સ્વર અંજન છૂટા પાડેલા છે એમને તમે જોઈ શકો છો. તમારી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. પ્રત્યક્ષ લગાડવામાં પ્રત્યક્ષ ખાટલી તેનો જવાબ ખાટલી પ્લસ બી પરપ્રત્ય લાયકો બી વિદેશ બી કાઉટમાં પૂર્વ પ્રત્યક્ષ પ્લસ દેશ એટલે વાક્યોનો અલંકાર ઉઠાવો. આજે ધર્મનો થાંભલો ફરી પડ્યો તેનો રૂપક અલંકાર આવશે. નિશાના વાક્યનો પ્રકાર જણાવો. શું દરેક નદી માતા હોય છે? તેનો જવાબ છે અથવા બાળકને પસંદ કરો. આજ્ઞા નિશાનું કાવ્ય વાક્ય સ્વાદુ સંયુક્ત થતું જણાવો. તેને પ્રયાસો ચાલુ રાખવા અને ધીમે ધીમે આગળ વધી સંયુક્ત મોસમે મોસમની મોજ લોકો માની થાય છે. જવાબ છે સાદું વાક્ય. આપણે વિભાગ બે લેવી. વિભાગ આપણે એટલે વિભાગ એ જ છે. આપ પાર્ટ બી પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના 3 માર્ક્સ છે. ગમે ત્યાં કાપવાનું છે. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તેનો જવાબ આપેલો છે. મેં વાડીના જલસાને તમારા શબ્દો મરના એવા જવાબ આપો. લખી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અમારી ચેનલ બાપા ક્લાસીસને સબસ્ક્રાઇબ પણ તમે કરી શકો છો. અમારી ચેનલ સપડાવેલો કારણ કે કોઈ પણ નવી માહિતી એકમ કસોટી પરીક્ષા વાર્ષિક પરીક્ષા તો કોઈ પણ માહિતી હવે અમારી ચેનલમાં આવી જાય છે એટલે ફટાફટ સપડાવ કરી નાખજો. બી બે ત્રણ વાક્ય ઉત્તર આપો. ડૉક્ટર અને નર્સમાં માનવ તો કેમ જાગી ઉઠી? બે ત્રણ વાક્યનો ઉત્તરનો જવાબ છે આપવાનો. અથવા કેડીઓના પરિવારની લેખક કઈ ચિંતા વ્યક્ત કરી છે? વિભાગ બી છે. તેનો પિતા સાથેનો પુત્રીનો આત્મીય
હવે ફોન મૂકું કાવ્યમાં ક્યાં ક્યાં શબ્દ પ્રયોગ દ્વારા થાય છે. સવિસ્તાર જવાબો મને વિભાગ બી છે, ત્રણ માર્ક્સ નથી. તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જણાવજો મારો વિડીયો કેવો લાગે. બીજું મરજી વ્યાના સફળતા પાસેનું રહેશે તમારા શબ્દોમાં જણાવો, અથવા માંગો સવિસ્તાર અથવામાં. તમે જોઈ શકો છો. બીજી બે ત્રણ વાક્ય જવાબ. ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું, સ્વપ્નમાં આવીને શું કર્યું, અથવા કવિને માતા પાસેથી શું શું મળે છે. બે ત્રણ વાક્યોના સવાલ જવાબ છે. તમે આપ્યા વગર નાખજો 100% પૂછે વિભાગ છે. ઘન ઘન વાંચી તેની પૂછેલા પ્રશ્નના ઉત્તરો આ વાંચીને પકડવાના વાંચી તેના નીચે પ્રશ્નો છે એના ઉત્તર આપણે આપવાના છે. સવાલ જવાબ તમારે આવશે. પ્રશ્ન, કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે. બીજું, થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે. કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમાતે. ચોથું, કનકને યોગ્ય શિક્ષક આપ. બીજું, અથવા નિશાનો ઘન પર વાંચીને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. આમ પૂછેલો જવાબ, જવાબ તારે ભરો છે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે. કયા સાગરમાં કેવી રીતે રીતે શું લુકાવો કરે. કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે. કાવ્યને શિક્ષક આપો. વિભાગ શીખો સુધા સન્માન તમારો તમારો સારામાં શું હોય કે લખવાનો છે. ગમે ત્યાં ગમે તે લખ્યું સાર માર્ક્સનો છે. તમારા નિશાનો તમારી સ્કૂલનો તમે લખી શકો છો. અથવા રેલાઈ આવતી સો ને બધી ખારાશ પૃથ્વીની સિદ્ધુના ઉર્ખમાંથી ઉઠશે અમી વાદળી. આનું તમારું બધું કહેવાનું જે પંક્તિમાં આપેલો જવાબ આખો. પછી નિબંધ છે, દિષ્ટમાનો મધ્યાહન. તમને નિબંધ ટાઈમ પૂછવામાં આવશે. તમારે કોઈ પણ એક્સ લખવાનું, મિનિમમ 200 શબ્દોમાં લખવાનો છે, 7 માર્ક્સનો છે. તો તમારે લખનાર દિષ્ટમાન આ તમે પાકું કરી નાખશો ને દિશ્મનો તો એ કોઈ પૂછાશે. તમે કોઈ પણ પૂછે આ લખી નાખજો પરીક્ષામાં તો 7 માર્ક્સ આવી જશે. પ્રકૃતિનો ખોરાક 1 કલાક એ અથવામાં નિબંધ છે. તે તમે જોઈ શકો છો એના વિશે આખો નિબંધ આપેલો. તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. કેવો લાગ્યો મારો વિડીયો ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો.